હળવદ તાલુકાના વેગળવાવ ગામે આવેલ હનુમાનજીના મંદિરની ઓરડીમાં 22 વર્ષના યુવાનને તેના જ કુટુંબના ત્રણ સગા ભાઈઓએ પ્રેમ પ્રકરણના મનદુખને લઈને જીવતો સળગાવી દીધો હતો. જો કે ગંભીર હાલતે યુવાનને હળવદ ત્યારબાદ મોરબી અને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નિપજ્યું હતું, જેથી બનાવ હત્યામાં પલટાયો હતો. હળવદ તાલુકાના વેગળવાવ ગામે રહેતા વિક્રમભાઈ હરેશભાઈ પીપળિયા ઉંમર વર્ષ 22 નામનો યુવાન તારીખ 14ની રાત્રિના ગામમાં આવેલા હનુમાનજી મંદિરની ઓરડીમાં સૂતો હતો, ત્યારે તેના શરીરે જ્વલનશીલ પ્રવાહી રેડી જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો. જો કે ગંભીર હાલતે યુવાનને સારવાર માટે હળવદથી મોરબી અને ત્યાંથી રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર કારગત ન નીવડતા યુવાનનું મોત થયું છે. જેથી આ બનાવને પગલે મૃતક વિક્રમના પિતા હરેશભાઈ વિઠ્ઠલભાઈ પીપળિયાએ હળવદ પોલીસ મથકે તેમના કુટુંબી મહાદેવભાઈ કાંજીભાઈ પીપળિયા, સુરેશભાઈ કાંજીભાઈ પીપળિયા અને દિનેશભાઈ કાંજીભાઈ પીપળિયા સહિત ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે, જેથી પોલીસ દ્વારા ત્રણેય શખ્સોને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન તેજ કર્યા છે. જગદીશ પરમારનો રિપોર્ટ, હળવદ.